સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ. તમારો પ્રશ્ન છે કે નિંદ્રા એ સર્વઘાતી પ્રકૃતિ કેમ કહી છે? નિંદ્રા એ દર્શન આવણીય કર્મની પ્રકૃતિ છે. દર્શન આવણીય કર્મની 9માંથી 5 પ્રકૃતિઓ નિંદ્રાની કહી છે. નિંદ્રા એ પ્રમાદના 15 ભેદમાંનો એક ભેદ છે, અને પ્રમાદ એ તો જીવનો સૌથી મોટો દુશ્મન છે. જીવ પ્રમાદને કારણે અનાદિથી સંસારમાં ભટકે છે. કદાચ પુરુષાર્થ કરે, આગળ વધે, તો પણ પ્રમાદને લઈને જીવ મળેલું સ્વરૂપ પણ ભૂલી જાય છે, એમ પરમ કૃપાલદેવે બોધ્યું છે. પૂજ્ય બ્રહ્મચારીજીએ જોકે આ દેહે પરમ કૃપાલદેવના દર્શન કર્યા નથી, પણ પ્રભુશ્રીજીના સમાગમ અને બોધથી તેમણે પરમ કૃપાલદેવને પ્રત્યક્ષ કર્યા. તેઓ લખે છે, આ અંધાની વાત સુણજો સાહેબ દેખતા, હું આંધળો તમને જોઈ શકતો નથી, પણ તમે તો મને જોઈ રહ્યા છો. તેઓ કહેતા, આપણે પરમ કૃપાલદેવની નજરરૂપી શેત્રંજીમાં બેઠા છીએ. પરમ કૃપાલદેવ તેમને મન દૂર નહોતા. તેમણે પરમ કૃપાલદેવને 19 પત્રો લખ્યા છે, જે પત્ર સુધામાં પત્ર 4-22 ક્રમાંકના છે. પ્રથમ પત્રમાં તેઓ પોતાને અધમમાં અધમ અને બીજો શોધો ન જડે એવો દુષ્ટ કહી પશ્ચાતાપ, આલોપના કે પ્રતિક્રમણ કરે છે. જેઓ દિવસના 21-22-23 કલાક કાર્યરત રહેતા જાગૃતિ કાળ, તેઓ આ પત્રમાં નિંદ્રાને પૂર્વની વેરણ કહે છે, કારણ તે પોતાનો હિસ્સો છોડતી નથી. માણસ સૂવે એટલે જાણે મરી જ ગયો, જીવતું મળતું. નિંદ્રામાં મનુષ્યભાવની અમૂલ્યતા કે સત્પુરુષનો બોધ કંઈ સાંભળે નહીં. જાણે તેટલો સમય જીવ મનુષ્ય છતાં પશુવત બની જાય છે, જળ જેવો બની રહે છે. ઊંઘમાં ચિત્ત ક્યાંય ભટકે છે તેની પણ ખબર રહેતી નથી. જીવતો માણસ મળદા જેવો થઈ જાય છે, એટલે ઊંઘને મરણની માસી કહી છે, એમ પત્ર સુધાના 946માં પત્રમાં બોધ્યું છે. પરમ કૃપાલદેવે બાળપણમાં લખેલ પુષ્પમાળાના 7મા પુષ્પમાં દિવસના 24 કલાકમાંથી 2 પહર એટલે 6 કલાક ઊંઘને આપ્યા. સામાન્ય રીતે તેટલી ઊંઘ પૂરતી છે. સંગ્રહણ આ કાળમાં નબળા, તેથી દિવસનો 1/3 ભાગ, 1/3, વધુમાં વધુ 8 કલાક ઊંઘમાં ગળાય. પુષ્પ 59માં તો બોધ્યું કે દિવસે સુવાની ઈચ્છા થાય તો તે વખત ઊંઘવામાં સમય ન વેડફતા ભક્તિ કરવી અથવા સત્શાસ્ત્રનો અભ્યાસ કરવો, જો અઘરું લાગે તો પણ કરવું. કેમ કે 60મા પુષ્પમાં કહ્યું તે મુજબ અભ્યાસ સર્વનો ઉપાય છે. ઊંઘ અને ભૂખ વધારે વધે અને ઘટાડે ઘટે છે. ભક્તિ સત્સંગમાં જીવને ઊંઘ આવે છે, કેમકે મૂળમાં જ જીવને તેની રુચિ નથી. જો મહાત્મ્ય સમજાય તો ઊંઘ ન આવે. પૈસા ગણતા કોઈ ઊંઘતો નથી. રુચિ અને એ વીર્ય ચરણ ધારા સધે. જ્યાં જીવની રુચિ હોય ત્યાં તેનું વીર્ય પુરુષાર્થ સ્ફુરે. પત્ર સુધાના 331માં પત્રમાં પૂજ્ય બ્રહ્મચારીજીએ નિંદ્રા જીતવાના 4 ઉપાયો બતાવ્યા છે. જીતાશન એટલે અશન જીત્યું, અશન એટલે આહાર, અને જીતાસન એટલે આસન જય. આરાધનામાં પ્રમોદ, મહાત્મ્ય જેનું પરમ છે એવા નિસ્પૃહી પુરુષોના વચનમાં તલ્લીનતા. સંવેગ, મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા કે અભિલાષા ન હોવી તે. શોક, પશ્ચાતાપ કે નિર્વેદ, જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું ત્યારથી હવે ઘણી થઈ. તોબા, જીવ હવે થોભ. પત્ર સુધાના 342માં પત્રમાં પૂજ્ય બ્રહ્મચારીજી અનેક બાહ્ય ઉપાયો બતાવે છે, જેમ કે ઊંઘ આવે તો ઊભા થઈ જવું, ચાલતા ચાલતા વાંચવું વિચારવું, આંખે પાણી છાંટવું, ચિત્રપટ આગળ 5-25 નમસ્કાર કરવા, સાંજે ઊંઘ નડતી હોય તો રાત્રિ ભોજન અલ્પ કરવું કે તેનો ત્યાગ કરવો, સાંજના જમવામાં દૂધ ઘી વગેરે વિગયો ઓછા લેવા અથવા તેનો ત્યાગ કરવો, સવારે જલ્દી ન ઉઠાતું હોય તો રાત્રિ ભોજનનો ત્યાગ અને સૂર્યાસ્ત પ્રથમ ભોજનમાં પણ ભારે ખોરાક ન લેવો, એલાર્મ મૂકી ઉઠવું અથવા સવારે કોઈને ઉઠાડવાનું કહી રાખવું. જૂના વખતમાં તો માથે ચોટલી રાખતા. ગુરુકુળમાં શિષ્યોને ચોટલી હોય જે ઝાડના થડે અથવા ખૂંટીએ બાંધી અભ્યાસ કરતા, જેથી ઊંઘ હેરાન કરે અને જોકું આવે તો તરત જ ચોટલી ખેંચાય એટલે ઊંઘ ઉડી જાય. જેમ પરીક્ષા વખતે વગર કંઈ ઊંઘ ઓછી થઈ જાય છે, તેમ જ્યારે જીવને પોતાને મનુષ્યભાવની દુર્લભતા સમજાય અને જ્ઞાનીના પરમ પૌરવના કહેવાથી પૂર્વોની શ્રદ્ધા પરોક્ષે પણ થાય, તો એમ વિચાર ઉગે કે જો આ વખત ઊંઘવામાં બગાડવામાં આવે, વેડફવામાં આવે તો શિવલે થાય. પશુ પંખીના ભાવમાં કેવા કેવા દુઃખ સહન કરવા પડશે, ત્યાં પછી કોણ બચાવનાર હશે? જો અત્યારે પરમ કૃપાલદેવની આજ્ઞામાં રહેવાશે તો અધોગતિ અટકશે
અને આગળ ઉપર પણ મોક્ષ માર્ગ આરાધી શકાય એવા ભોગ મળશે. આમ વારંવાર જીવને જાગૃતિ આપવા નિંદ્રા વિજયી એવા પૂજ્ય બ્રહ્મચારીજી સ્વ અનુભવથી બોધે છે. ભાનુદત્ત મુનિનો ક્ષયોપશમ ગણ ઊંચો, શાસ્ત્રોના પ્રખર અભ્યાસી આચાર્ય થયા. તેમના નાના ભાઈ પણ સાધુ થયેલ, પણ ખાસ કંઈ યાદ રહે નહીં. આચાર્યની પાસે નાના શિષ્યો વાંચના લેવા આવે. એક દિવસ મુનિ આરામ કરતા હતા, કોઈ શિષ્ય પાઠ લેવા આવ્યો, તે ગયો, ફરી બીજું આવ્યો, તે ગયો, ફરી ત્રીજું આવ્યો. મુનિને સુવામાં અંતરાય પડે છે. મુનિએ વિચાર્યું કે આ નાનાભાઈ તો આરામથી સૂતા છે. તેમને મનમાં થયું, નાનાભાઈને કેવું સારું, આરામથી ઊંઘ કરે છે, હું ભણ્યો એટલે મને કોઈ સુવા દેતું નથી, આના કરતાં ન ભણવું જ સારું. પૂજાના પાઠમાં દર્શનાવણીય કર્મના નાશ માટેની પૂજામાં આવે છે તેમ એ બહેનો જગત પિતરાણી રે, નાના મોટા મૂંઝવ્યા પ્રાણી રે, ભાનુદત્ત પુરવધર પડ્યા રે, દીપ જ્યોતે શોધ્યા નવી જડિયા રે. આ ભાવ આત્માર્થે કમાણી કરી લેવાનો ભાવ છે, પણ જો ભાવ ચાટવા અને આલોટવામાં જશે તો 84ના ફેરા ઊભા જ રહેશે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આપણો આ સમય બધો આત્મા છે, વાપરો ના છૂટકે બીજા વાપરો. અને જીદી થોડી રહી, બોધ ગઈને થોડી રહી. હવે જ્યાં જિંદગી છે તે કંજુસના ધની માફક વાપરો. આવના કવિ નથી દવા જેવી, ના છૂટકે રૂપિયો વાપરવો, ના છૂટકે કા સમય બગાડવો, આત્મર્થે વાપરો. પ્રમાદથી ધર્મ કરતું રહી જશે પરમાત્મા. એક માણસ ને રાજા રાજી થયો, તારે લેવું લઈ જા મોટા મોટા ઓરડા, પાર વગર બધું ભરેલું નવું નવું. તો પહેલો ઓરડો ઉગાડ્યો, સોના ચાંદીના હીરાના ઢગલા, ઓહો કેટલા નાખી નગર પોતે ની એટલા લઈ જવાનો. કેમ? રાધેમાં છૂટ આપી છે. બીજો ઓડો ઉગાડ્યો તો જા જા તો ફર્નિચર ને કાપડ ને આટલું બધું લઈ જવાનો. રાધેમાં છૂટ આપી છે. પછી આ કરો ઓડો ઉગાડ્યો તો જા જાતે ખાવાની ચીજો. ભૂખ્યો થયો તો ધરણ ખાતે એવી મીઠાઈ ભાવે, હવે તરસ લાગી છે. ચોથો ઉગાડ્યો તો જાય ત્યાં તપિયા સોડા ને જંજીર ને કાકો કાલો બધું અંગ્રેજને પણ ભૂલ થાય માં તેમાંથી પીણું પી ગયો. ઊંઘ ચડી, ઊંઘવું છે. પોતમોડો ઉગાડ્યો ત્યાં તો ડલ્લે ઉપર પંખા ફરે, એર કન્ડિશન આવો. ઊંઘ થઈ તો ઊંઘ પૂરી તો થઈ ગઈ. 5 કલાકમાં લેવાનું હતું, 5 કલાકમાં જે લઈ જાય લઈ જજે. ઊંઘી રહેલો છે તો પોલીસ આવ્યો, દંડો લઈને ધડા પર માન કાઢી મેળ્યો. નીકળ, મારે લેવાતા લેવાનું 5 કલાક પૂરા થઈ ગયા. એમ આજ પૂરું થશે, જતું રહેવું પડશે, ત્યાર પણ કરી લો. પછી શું કરવાનો? આ વાત આકરી લાગે છે આપણને, આકરી છે જ નહીં, દ્રષ્ટિ ફરી નથી, દુઃખ છે.